કિંમત આપણે જોઈએ તો હવે $85 નીચે પહોંચતી આપણને દેખાડી રહી છે, અને WTIમાં પણ 82 નીચે જ આપણને ટ્રેડ થતું દેખાડી રહ્યું છે. તો એક ક્રૂડના ફ્રન્ટ પર પણ જોઈએ તો એક પોઝિટિવ ક્યુઝ છે, કારણ કે સતત 4 દિવસથી ત્યાં પણ આપણને દબાણ દેખાડી રહ્યું છે અને સતત જોઈ રહ્યા છે. જે 4 દિવસમાં કિંમતોમાં લગભગ જોઈએ જે ઘટાડો છે, તો આ 4 સેશનમાં 3.5% સુધી નીચે ક્રૂડ પણ આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. તો એ ફ્રન્ટ પર આપણે ખાસ કરીને એક ફોકસ રાખીશું. આ સિવાય નજર કરીએ અન્ય સંકેતો તરફ, તો જે મહત્વના ઓવરઓલ ગ્લોબલ ક્યુઝ જે આપણા માટે પોઝિટિવ હતા, અને ગિફ્ટ નિફ્ટીના સંકેતો એ ઓલમોસ્ટ આપણને ફ્લેટ ઓપનિંગના એક સંકેત આપી રહ્યું છે. આજના દિવસની સ્ટ્રેટેજી બનાવીએ. ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં એક સેટઅપ ગ્લોબલ ફ્રન્ટ તરફથી જે રીતે બનતું દેખાઈ રહ્યું છે એની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ, ત્યારબાદ ભારતીય બજાર પર જઈએ. જે ગ્લોબલ સેટઅપ છે પોઝિટિવ બ્રિજેશ, કારણ કે એક રેકોર્ડ હાઈ પર US માર્કેટ બંધ થતાં આપણને દેખાડી રહ્યા હતા, અને જે મહત્વનું ગ્લોબલ ફ્રન્ટ પર હતું એ ફેડ ચેરમેનના નિવેદન જે આવ્યા જેરમ પોવેલ તરફથી પોઝિટિવ હતા. ત્યારબાદ નાસ્ટેક S&P 500 આપણને એકવાર ફરી નવા રેકોર્ડ પર ક્લોઝિંગ બતાવ્યું છે. કઈ રીતે તમે જે ગ્લોબલ બજારો તરફથી આપણને સંકેતો બનતા દેખાડી રહ્યા છે એને જોઈ રહ્યા છો? સી, ઓવરઓલ અગર તમે અમેરિકન માર્કેટની હું વાત કરું તો ડેફિનેટલી પોઝિટિવ છે, એન્ડ એઝ વી ઓલ નો દેર પણ ઇલેક્શન છે. એન્ડ S&P 500 યા તમે ડાઉ જોનની વાત કરો, નેસ્ડેકની વાત કરો, નેસ્ડેક 26 પોઈન્ટ ઉપર બંધ હતું, અને S&P 500 ડે હાઈ ઓર આઈ વુડ બી સેઇંગ અ ન્યુ હાઈ ક્લોઝિંગ આપ્યું છે. So it still it would be you know they would be making a new high. Even jo intraday point of view agar tumne jo ek dip aayi thi, but still it is moving up. So there is nothing negative right now from a global front, and mane lage che amaru pan jo index che it would be opening in the positive note. But as I have already discussed on your show you know meeting the pehla, I would be precisely saying કાલે નીરજભાઈ મારી વાત હતી, એન્ડ આઈ હેવ સેડ કે 24,490 નો નિફ્ટીનો રેઝિસ્ટન્સ છે, અને મને લાગે છે ઇન્ટ્રાડેમાં આ રેઝિસ્ટન્સ બ્રેક શક્યતા છે કે આ વુડ બી દેટ વુડ બી બ્રેકિંગ. એન્ડ ઉપરમાં જો બીજો રેઝિસ્ટન્સ આવે છે, નાઉ નિફ્ટી હેડિંગ ફોર 24,650. સપોર્ટની હું વાત કરું તો ઇમિડિયેટ જો સપોર્ટ આવે છે તમારું 24,100 આવે છે, બીજો તમારો સપોર્ટ 23,900 આવે છે. સો ઓવરઓલ ટ્રેન્ડ નિફ્ટીનો મજબૂત છે. બટ અગર તમે બેંક નિફ્ટીની વાત કરો તો બેંક નિફ્ટીમાં એક હલકા નબળાશ છે, એન્ડ મને લાગે છે ઇન્ટ્રાડેમાં ઇટ માઇટ ટ્રાય ટુ રીટેસ્ટ 52,100 ઓર 52,100, એન્ડ ત્યાંથી પાછી ફરવાની શક્યતા છે. એન્ડ ઉપરમાં રેઝિસ્ટન્સ જો આવે છે 52,700, 52,800, એન્ડ આજના દિવસમાં બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ છે, તો મને લાગે છે વીકલી એક્સપાયરી વુડ બી ઇન ધ રેન્જ ઓફ 52,650 to 52,750. એ સ્ટ્રેટેજી પર જઈએ, પહેલાં એક FIs DIs ના થોડા ફિગર્સ જાણી લઈએ, એક વ્યૂ એના પર લઈએ. કારણ કે જે ડેટા જોઈ રહ્યા હતા FIs તરફથી કેશમાં 314 કરોડનું આપણે બાઇંગ જોઈ રહ્યા છીએ. DIs તરફથી એકવાર ફરી મજબૂત ખરીદદારી છે, 1,416 કરોડ એમને ખરીદ્યા છે કેશના ડેટા છે. ડેરિવેટિવ સાઇડ પર પણ પોઝિટિવ છે, ઇન્ડેક્સમાં લગભગ 500 કરોડ આસપાસનું એમણે ખરીદદારી કરી છે, સ્ટોક ફ્યુચર્સ પણ ખરીદ્યા છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો, કેશ અને જે ઇન્ડેક્સ ડેટા બતાવી રહ્યું છે FIs અને સાથે DIsના કેશના સેગમેન્ટ? પોઝિટિવ સાઇડ ઓનલી, ડે વાઇઝ દેર માઇટ બી સમ કરેક્શન કમિંગ ફ્રોમ FII, બટ આમાં કોઈ ડરવાની જરૂરત નથી. બીકોઝ સ્ટીલ 2014 ઓનવર્ડ અગર તમે જો તો માર્કેટ ઇઝ બી લીડિંગ બાય ધી DI, નોટ બાય ધી FII. સો ઓવરઓલ ટ્રેન્ડ FII નો જો છે લિટલ બિટ નર્મરાશ છે, બટ સ્ટીલ નથિંગ ટુ વરીડ અબાઉટ. અગર તમે 2 દિવસના અગર તમે DIના કેશના ડેટા જો તો 2,817 કરોડની બાઇંગ હતી ડે બિફોર યસ્ટરડે, અને કાલે પણ અગર તમે જો તો 1,416ની આસપાસની બાઇંગ હતી. તો સ્ટીલ કેશમાં ઓવરઓલ ટ્રેન્ડ FII એઝ વેલ એઝ DIના ટ્રેન્ડ મજબૂત છે. દે આર નોટ ઇન અ હરી ટુ બુક પ્રોફિટ, બટ ઇન કમિંગ ડેઝ ધ આઈ વુડ બી ઓન ધી FM મિનિસ્ટર વોટ શી વુડ બી સેઇંગ ઓન 23rd ઓફ જુલાઈ.
એટલે તો એક બજેટનું તો ફોકસ રહેશે. નાણામંત્રી દ્વારા કઈ રીતે એક જાહેરાત આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટીની આમ તો તમે વાત કરી બ્રિજેશ, પરંતુ થોડા ડિટેલ્સ અને સાથે લેવલ્સ પર વાત કરીએ. ગઈકાલનું ક્લોઝ જોઈએ. સૌથી પહેલાં જે નિફ્ટી એક નવા રેકોર્ડ બનાવ્યા બાદ 24,433 લેવલ્સ પર ખાસી મજબૂતી સાથેનું એક ક્લોઝિંગ આપણને નિફ્ટીમાં આવતું દેખાડી રહ્યું હતું. અને ખાસ કરીને ત્યાં જોઈએ તો ઓટો સેક્ટર લીડ કરતું દેખાડી રહ્યું હતું. એફએમસીજી કાલે એક સપોર્ટમાં હતું, પરંતુ એની સાથે નજર કરી લઈએ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ 24,500, 24,600 અને ત્યારબાદ 24,700ની સ્ટ્રાઇક પર સૌથી વધારે કોલ રાઇટર્સ હતા. સાથે નીચેની તરફની સ્ટ્રાઇક હતી જ્યાં એક્ટિવ પુટ રાઇટર્સ હતા 24,400, 300 અને 24,200ની સ્ટ્રાઇક પર. કઈ રીતે હવે લેવલ્સ તમે આગળ જોશો નિફ્ટી માટે? તો એઝ તમે એઝ વી હેવ ડિસ્કસ કે તમે અગર 15 મિનિટના ચાર્ટ અગર તમે જો બેસિકલી ફોર ધ ઇન્ટર ડે ઓર સ્વિંગ ડે પર્પઝ, તો સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. કોઈ પણ ગિરાવટ આવે છે આમાં માર્કેટમાં ઘટાડો આવે છે, તમે જો કે આમાં બાઇંગ આવે છે, નો ડાઉટ. એટ વોટ યુ હેવ સેટ કે તમારું જો નિફ્ટીમાં કોલ રાઇટર જો છે 24,600, 24,700ની આસપાસ ટ્રેડ થાય છે. એન્ડ અગર તમે જો હું ઇવન હાયર સેટ ઇન 24,419 જો રેઝિસ્ટન્સ છે, આઈ થિંક ટુડે ઇટ માઇટ બી રીટેસ્ટેડ ઓર ઇટ માઇટ બી બ્રેકિંગ. એન્ડ જો બીજો રેઝિસ્ટન્સ આવે છે દેટ ઇઝ 24,650 આવે છે, તો ઇટ માઇટ બી રીટેસ્ટેડ. મને લાગે છે આ વીકમાં ઓર નહીં તો નેક્સ્ટ વીકમાં વી માઇટ સી નિફ્ટી ટચિંગ. એન્ડ તમે સપોર્ટ વાઇઝ અગર હું કહું તો હું ડીપર સપોર્ટની વાત કરું છું 24,100નો છે, બીકોઝ ઓલ વી નો ધેટ સાયકોલોજીકલ 24,000 નાઉ હેડ એઝ અ ઇમ્પેક્ટ એઝ અ સપોર્ટ. તો મને લાગતો નથી એનીથિંગ કે 24,100 શુડ બી બ્રોકન. અગર કોઈ પણ ઘટાડો તો બીજો જો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે દેટ ઇઝ 23,900. અગર તમે આવર્લી ચાર્ટ જો કે ડેલી ચાર્ટ જો, સ્ટીલ નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી બંને ઇન્ડાઇસી દે આર ટ્રેડિંગ વિથ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશન. એન્ડ તમારો જો પીછલો જો સ્વિંગ છે આ બ્રેક નથી થયું આવા સ્વિંગમાં, તો દેટ ઇન્ડિકેટ દેટ કે માર્કેટ ઇઝ સ્ટીલ ઇન અ સ્ટ્રોંગર હેન્ડ. There might be some profit booking, but that profit booking should be used for buying purpose. જી ડેફિનેટલી, એક વ્યૂ નિફ્ટી માટે બનતો દેખાડી રહ્યું છે. અને જે રીતે નિફ્ટી બેંકનું આપણે શરૂઆતમાં તમે મેન્શન કર્યું બ્રિજેશ, એક સાપ્તાહિક એક્સપાયરી ફોકસમાં, અને જે શુક્રવારથી આપણે જોયું કે એચડીએફસી બેંકના કારણે એક થોડું પ્રેશર અને પ્રાઇવેટ બેન્ક્સ થોડા એક બેકફૂટ પર જતા, અને પીએસયુ બેંક હવે લીડ કરતા દેખાડી રહ્યા છે. ગઈકાલે પણ પીએસયુ બેંક ઓવરઓલ ઇન્ડેક્સના સપોર્ટથી નિફ્ટી બેંકે 52,568 આસપાસ 150 અંકની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપ્યું છે. પરંતુ હજુ પણ તમને લાગી રહ્યું છે કે થોડી એક ચિંતા નિફ્ટી બેંક માટે રહેશે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ જોઈ લઈએ પહેલા. તો એક્સપાયરીના દિવસે જ્યાં કોલ રાઇટર્સ છે આપણા માટે 52,500, 800 અને 53,000ની સ્ટ્રાઇક પર. નીચેની તરફના 52,500, ત્યારબાદ 52,200 અને 52,000ની સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સનો ઝોન છે. તો હવે કઈ રીતે આગળ લેવલ્સ અને સ્ટ્રેટેજી રાખવી જોઈએ નિફ્ટી બેંક માટે? તો ચાંદનીબેન, અગર તમે જો કે નો ડાઉટ કે બેંક નિફ્ટીમાં જો તમે અગર નાના ટાઈમ ફ્રેમમાં ચાર્ટમાં અગર તમે જો તો જો લોંગર ટર્મ મૂવિંગ એવરેજ છે આની નીચે ટ્રેડ થાય છે, બટ ઇટ ઇઝ ટ્રેડિંગ નિયર ધી ધી સપોર્ટ ઝોન. ઓર આઈ વુડ બી સેઇંગ કે તમારું જો નાના ટાઈમ ફ્રેમમાં નાનો જો મૂવિંગ એવરેજ છે આની આસપાસ ટ્રેડ થાય છે, તો ઇન્ટ્રાડે પ્રમાણે મને લાગે છે કે 52,000 ઓર 52,100 શુડ બી ટેકિંગ એ સપોર્ટ. એન્ડ ઓપનિંગ વુડ બી નેગેટિવ, આ પણ મને લાગે છે કે ઇન્ટ્રાડેમાં દેર વુડ બી અ નેગેટિવ ઓપનિંગ, એન્ડ દેટ નેગેટિવ ઓપનિંગ શુડ નોટ બ્રેક ઇન્ટ્રાડેમાં 52,000 ઓર 52,100. ઉપરમાં રેઝિસ્ટન્સની હું વાત કરું, એઝ યુ હેવ ઓલ્સો મેન્શન કે જો કોલ રાઇટર છે એ આર રાઇટિંગ ટુવર્ડ 52,700 ઓર 52,800, તો ઇન્ટ્રાડે પ્રમાણે મને લાગે છે દેટ રેન્જ હું અગર વાત કરું તો 52,000 નીચેમાં તમારી એક સપોર્ટની રેન્જ છે, એન્ડ ઉપરમાં 52,700 ટુ 52,800 રેન્જની એક એક રેઝિસ્ટન્સ છે. તો આ રેઝિસ્ટન્સમાં સ્ટીલ નિફ્ટી વુડ બી કન્સોલિડેટિંગ, હેવી વેટમાં લિટલ વેટ પ્રોફિટ બુકિંગ આવી છે, એન્ડ દેટ ઇઝ વોટ બીન ઇન્ડિકેટિંગ, બટ ઇટ વુડ બી ટેકિંગ સપોર્ટ. એન્ડ આ કન્સોલિડેશન ફેસમાં આજની વીકલી એક્સપાયરી છે, અને મને લાગે છે વીકલી એક્સપાયરી વુડ બી ઇન ધ રેન્જ ઓફ 52,600 ઓર 62,650 ટુ 52,700 ઓર 750. ત્રણો બાઈ સાઈડમાં છે. આઈ વિલ સ્ટાર્ટ વિથ વન. નંબર વન ઇઝ ઓટો સેક્ટર. કાલે જોયું મારુતિમાં જો મુવમેન્ટ આવ્યું, અને આ પછી અધર સ્ટોક ઓલ્સો સ્ટાર્ટેડ મૂવિંગ. તો આ પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જો ચાર્ટ છે, ઓવરઓલ જો ટ્રેન્ડ છે,
ઇન્ડિકેશન છે કે ઇટ કેન ફર્ધર મૂવ અપ ઓન ધી હાયર સાઇડ. તો કાલે જોયું હતું કે ઇટ હેઝ ગિવન અ ક્લોઝિંગ એટ અરાઉન્ડ 2925. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે આમાં, તો બાય કરી શકો. ઇન્ટરડે પ્રમાણે અગર તમે સ્ટોપ લોસની હું વાત કરું તો આનું જો સપોર્ટ આવે છે તો 2840 ની આસપાસ આવે છે. કીપ ધેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 3000 to 3040 લેવલ. બીજો જો કાઉન્ટર છે તમારું આમાં એક પ્રાજ ઇન્ડસ્ટ્રીનો છે. અગર પ્રાજ ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો આની જો રેન્જ છે તમારી 720 or 725 નીચેમાં છે, ઉપરમાં તમારી 745 ની આસપાસ આવે છે. એન્ડ કાલે પણ જોયું કે ઇટ હેઝ ગિવન અ બુલિશ એંગલ્સિંગ કેન્ડલસ્ટિક એન્ડ રે હાઈ નો વન રહેતું હતું. 745 ની ક્લોઝિંગ છે. તો આ ભાવે કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ અ સ્ટોપ લોસ ઓફ 725 એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 775 to 780. એન્ડ ત્રીજો જો કાઉન્ટર છે આ કન્સ્ટ્રક્શનનો છે, KRN કન્સ્ટ્રક્શનની હું વાત કરું છું. ઓવરઓલ અગર તમે જો કે આની જો ટ્રેન્ડ છે મજબૂત છે એન્ડ અગર તમે એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો ડેલી ચાર્ટમાં 237 થી આનું જો રિસેન્ટ સ્વિંગ હાઈ હતું 406 માં, તો આ તમારું 78.6% જો રિટ્રેસમેન્ટ છે આની ઉપર ટ્રેડ થાય છે. ઇવન તમારું વોલ્યુમ પણ બ્રેકઆઉટ આવ્યું હતું કાલે પણ, તો 369 ની ક્લોઝિંગ હતી. તો કરંટ ભાવે તમે બાય કરી શકો ઓ કોઈ પણ ઘટાડો હવે 365 ની આસપાસ અગર તમે મને તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસની વાત કરું તો ડીપર સપોર્ટ છે આનો 354 ની આસપાસ આનો સપોર્ટ આવે છે, તો 354 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં ટાર્ગેટ જો તમારું આવે છે 380 થી 384 ના વચમાં આવે છે. ડેલી ચાર્ટમાં બહુ સ્ટ્રોંગ સેટઅપ બનેલું છે. ઓવરઓલ મને લાગે છે ફિબોનાચીના હિસાબથી અપસાઈડમાં કાઉન્ટર 1275 નો પહેલો રેઝિસ્ટન્સ લેટા પણ જોવા મળશે અને એના ઉપર 1340 ના લેવલ સુધી જવાની જગ્યા બનાવતા પણ જોવા મળશે. સો એનાથી આઈસીઆઈસીઆઈ બેંકમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી સપોર્ટ અકાઉન્ટમાં બનતા જોવા મળશે એ 1225 નો છે. 1225 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઈડમાં 1275 નો પહેલો ટાર્ગેટ રહેશે, 1290 નો બીજો ટાર્ગેટ રહેશે. નેક્સ્ટ 2-3 દિવસના વ્યૂના હિસાબથી જે સેકન્ડ બાય કોલ છે એ છે વેટો સ્વિચ ગેરમાં બી આપણે જોશું છેલ્લા 5 દિવસ અંદર વોલ્યુમ એક એક્સ્ટ્રીમ બહુ સારા એડિશન અહીંયાથી થતા પણ જોવા મળશે. જે હિસાબથી આપણે જોશું તો એનાથી એક આપણે જોશું તો મંથલી ચાર્ટમાં સિમેટ્રિકલ ટ્રાયંગલની પેટર્ન બી બનતા પણ જોવા મળે છે. અપસાઈડમાં 160 નો મેજર રેઝિસ્ટન્સ છે. 160 નો કાઉન્ટરને ક્લિયરન્સ જ્યારે બી મળે છે વેટો સ્વિચ ગેરને, તો મને લાગે છે કે મિડ ટર્મ વ્યૂ બી પકડે છે આ કાઉન્ટરમાં, તો 180 થી 220 ના રેન્જમાં બી જવાની જગ્યા બનાવતા આપણને જોવા મળશે. છેલ્લા 6 થી 8 મહિનાની અંદર જોવે આપણે તો વેટોમાં એનાથી સારું વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળશે, જેના લીધે આપણે જોશું તો સ્ટ્રેન્થ આ કાઉન્ટરમાં કન્ટિન્યુઅસલી એડિશન થતા પણ જોવા મળી રહી છે. મને લાગે છે કાઉન્ટરમાં એક સ્ટ્રેન્થ છે. ડાઉનસાઈડમાં 135 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઈડમાં 160 નો પહેલો ટાર્ગેટ રહેશે. 160 નો ક્લિયરન્સ જેમ મળે છે વેટોને, તો મને લાગે છે જ્યાંથી 175 ના લેવલ બી આપણને એક નિયર ટર્મમાં જોવા મળી શકે છે. મારા તરફથી આજે ટ્રેડિંગ કોલ્સમાં હિન્દુસ્તાન કોપર રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસે તમારે આમાં ખરીદી કરવાની છે અને ઉપરની સાઈડ તમારે ટાર્ગેટ રાખવાના છે. 355 નો ફર્સ્ટ ટાર્ગેટ, 360 નો સેકન્ડ ટાર્ગેટ અને 365 નો થર્ડ ટાર્ગેટ, અને નીચેની તરફ સ્ટોપ લોસ રહેશે 340 રૂપિયા. બીજું કોઈ કાઉન્ટર છે દેવકના કે એક જ સ્ટોક રહેશે આજે? ના, અત્યારે એક જ રહેશે, ઓપનિંગ પછી સેકન્ડ. મારા હિસાબે એક ટાટા ટેકનોલોજીનો શેર છે, એમાં મારું એક બાય રહેશે કે ટાટા ટેકમાં બાય રહેશે. એમાં બાય કરવાનો છે કરંટ માર્કેટ પ્રાઇસથી અને એમાં ટાર્ગેટ છે 1050, 1075 અને 1100 નો અને સ્ટોપ લોસ છે 975 રૂપિયાનું. મારા હિસાબે મને લાગે છે કે ટ્રેડિંગ કોલ્સમાં આપણે એક બે સ્ટોક્સ જે સારા લાગે છે, એક છે ઓટો એન્સિલિયરીનું છે ફિયમ ઇન્ડસ્ટ્રીઝ. હવે ફિયમ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ છે આપણે કે એક સારું સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડમાં છે. જે પ્રમાણેનું તે છેલ્લા 4-5 દિવસનું કન્સોલિડેશન છે એમાંથી આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો 1330 ના સ્ટોપ લોસથી 1440 નો ટાર્ગેટ મને ફિયમ ઇન્ડસ્ટ્રીઝમાં લાગે છે. બીજો સ્ટોક જે છે એ રેલવેઝમાં છે, રેલટેલ. રેલટેલમાં પણ એક સારું સ્ટ્રક્ચર છે. કાલના દિવસમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું ઉપરના લેવલથી, બટ પાછું આજે એક મોમેન્ટમ રેલવેઝમાં પાછું આવ્યું છે. તો રેલટેલ મને લાગે છે કે 500 ને
18 ના સ્ટોપ લોસ થી 545 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે.